એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન. સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ઉદઘાટન. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટિલના હસ્તે ઉદઘાટન. વિવિધ એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર અપાશે. ક્લિનિકમાં રેસિડેન્ટ તબીબો સહિત નર્સિંગ સ્ટાફ પણ કાર્યરત રહેશે. તો ઉદઘાટન કરાયું છે આ ક્લિનિકનું. એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિક છે સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટિલના હસ્તે તેનું ઉદઘાટન કરાયું છે. વિવિધ એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર મળશે. તો ક્લિનિકમાં રેસિડેન્ટ તબીબો સહિત નર્સિંગ સ્ટાફ પણ કાર્યરત રહેશે. એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટિલના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ક્લિનિકમાં રેસિડેન્ટ તબીબો સહિત નર્સિંગ સ્ટાફ પણ કાર્યરત રહેશે. દર્દીઓને સારવારમાં સુવિધાઓ મળશે. તો વિવિધ એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર અહીં આપવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટિલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. સંવાદદાતા રાકેશ આપણે સાથે જોડાયેલા છે. રાકેશ, એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરાયું કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટિલના હસ્તે. જી બિલકુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો વિવિધ પ્રકારની એલર્જીની સારવાર મેળવવા માટે છે તે દર્દીઓએ ખાનગી હોસ્પિટલ તરફ જવું પડતું હતું, પરંતુ હવે ઘર આંગણે એટલે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આ વિવિધ એલર્જીની સારવાર મળી રહે તે માટેનું જે ક્લિનિકની છે તે શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ અને જળશક્તિ મંત્રી સી આર પાટિલના વરદસ્તે આ ક્લિનિકનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના જે મેડિસિન વિભાગની અંદર એલર્જી ક્લિનિક એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેથી હવે ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ હમણાં સુધી ખાનગી હોસ્પિટલમાં આ વિવિધ એલર્જીની સારવાર લઈ રહ્યા હતા તે સારવાર હવે તેઓને સુરત નવી સિવિલ હોસ્પિટલના આંગણે છે તે સરળતાથી મળી રહેવાની છે. અને મહત્વની વાત એ છે કે ખાનગી હોસ્પિટલમાં વિવિધ એલર્જીની સારવાર મેળવવી પણ ઘણી જે છે તે મોંઘી પડે છે, અને તેને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે એલર્જી ક્લિનિક એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે આ સારવાર દર્દીઓને નિઃશુલ્ક પણે છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મળી રહેવાની છે. આ સાથે જ વાત કરવામાં આવે તો નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા આ ક્લિનિકની અંદર વિવિધ પ્રકારની એલર્જીઓ જેવી કે ખાસ કરીને વાત કરવામાં આવે તો ધૂળ અને ધૂળની જીવાત, જીવજંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ તેમજ પરાગરાજ, ફૂગ, ખોરાક સહિત આ પ્રકારના વિવિધ જે એલર્જીઓ છે તે એલર્જીની સારવાર છે તે અહીં આપવામાં આવશે, જેના માટે રેસિડેન્ટ તબીબ સહિતનો જે નર્સિંગ સ્ટાફની પણ અહીં નિમણૂક કરવામાં આવી છે. એટલે નવી સિવિલ હોસ્પિટલની અંદર આ એક નવું સોપાન છે તે એલર્જી ક્લિનિક અને ઇમ્યુનોથેરાપીનું હાલ ઉમેરાયું છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.